મહત્વના સમાચાર. ઉત્તરાખંડમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા 8 લોકોની અંતિમયાત્રા નીકળી છે રાજકોટમાં. મોટી સંખ્યામાં કડિયા સમાજના લોકો આ અંતિમયાત્રામાં જોડાયા છે. એક મૃતકના અંતિમ સંસ્કાર તેમના ગામડે વતનમાં થશે અને 7 લોકોની આ અંતિમયાત્રા અત્યારે રાજકોટના રાજમાર્ગો પર નીકળી રહી છે. આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં એક સાથે 10 વ્યક્તિઓના એક અકસ્માતમાં મૃત્યુ થયા, જેમાંના 8 વ્યક્તિઓ રાજકોટના છે. આ તમામની અંતિમયાત્રા એક સાથે નીકળી રહી છે અને અંતિમયાત્રામાં તેમના પરિજનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત છે. વધુ જાણકારી મેળવીશું મારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી. ગૌરવ, સમજી શકાય કે એક સાથે 8 વ્યક્તિઓના તે સમાજમાં મૃત્યુ થયા છે, તેઓનો શોક સમજી શકાય. અત્યારે શું દ્રશ્યો તમે ત્યાં જોયા છો? અત્યારે અંતિમયાત્રા કયા માર્ગો પરથી પસાર થઈ રહી છે? વિધિ, ઉત્તરાખંડમાં જે 4 ધામની યાત્રા કરવા ગયેલા રાજકોટના 8 વ્યક્તિના મોત થયા છે. અકસ્માત જે ઘટના બની હતી તેમાં 10 લોકોના મોત થયા હતા. 8 લોકો રાજકોટના હતા અને લક્ષ્મીનગર અને કડિયા જ્ઞાતિના જે તમામ લોકો હોવાનું સામે આવ્યું છે. ગાયત્રીનગર અને રામેશ્વર વિસ્તારના લોકો હતા અને તમામની જે અંતિમ વિધિ કરવામાં આવી છે અને અંતિમ યાત્રા નીકાળવામાં આવી છે. કડિયા સમાજના મોટા પ્રમાણમાં લોકો આજે અંતિમ યાત્રા છે તેમાં જોડાયા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે અંતિમ યાત્રા નીકળી છે તેમાં મોટી સંખ્યામાં કડિયા સમાજના લોકો તેમજ અન્ય જે જ્ઞાતિના લોકો છે તે પણ જોડાયા છે. તેવું કહેવાય છે કે રાજકોટ એક સાથે બંધાયેલું થયા છે અને આ પ્રકારની જયારે ઘટના બનતી હોય છે ત્યારે તમામ જ્ઞાતિના લોકો આ પ્રકારની જે અંતિમ યાત્રા નીકળતી હોય છે તેમાં સામેલ થતા હોય છે. આજે પણ મોટા પ્રમાણમાં લોકો અંતિમ યાત્રામાં જોવા મળી રહ્યા છે. આશરે 8:30 વાગ્યાના અરસામાં રામનાથ પરા સ્મશાન ખાતે આ અંતિમ યાત્રા પહોંચશે અને ત્યારબાદ તેમના જે પાર્થિવ દેહ છે તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 6 થી 6:30 વાગ્યાના અરસામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી જે આ જે મૃતકો છે તેમના પરિવારજનોને મળશે અને સાંત્વના પાઠવશે. એટલે અત્યારે જે મોટા પ્રમાણમાં જે લોકો જે અંતિમ યાત્રામાં જોડાયા છે અને જે પ્રમાણે કહી શકાય કે જે અંતિમ યાત્રા છે તેમાં હજુ પણ લોકો જોડાતા આવે છે અને જે અંતિમ યાત્રા છે તે રામનાથ પરા સ્મશાન ખાતે પહોંચશે અને ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. જી ગૌરવ, આભાર આ જાણકારી બદલ. તો અત્યારે અંતિમ યાત્રા શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ રહી છે અને લગભગ થોડી વાર બાદ જ આ તમામ 7 વ્યક્તિઓના અંતિમ સંસ્કાર થશે. સાંજે 6 વાગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટ તેમના પરિજનોને મળશે અને સાંત્વના પાઠવશે.